આજનો દિવસ અમારા માટે અને અમારા ગામના લોકો માટે ખૂબ જ આનંદનો દિવસ છે. સૌથી પહેલા તો અનંત અને રાધિકા એ અહીંયા ચોરવાડી માતાના દર્શન કરવા આવ્યા એ જાણી હું તો ખુશી થાઉં, પણ ગામના લોકો ઘણા ખુશી થયા છે કે આ ચોરવાડને આંગણે અનંતભાઈ અને રાધિકા બેન લગ્નના નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અને અત્રે સૌથી પહેલા ચોરવાડી માતાજીના દર્શન કરવા આવ્યા છે. હવે તમને બધાને ખબર છે કે મારું અને ધીરુભાઈનું લગ્ન ચોરવાડમાં થયેલું અને આજ કરતા 70 વર્ષ થઈ ગયા અને આજે અમારા લગ્ન જીવનનો દિવસ છે. કોઇન્સિડન્ટલી 12 માર્ચ અને આજે માતાજીએ ચોરવાડના સર્વે આપણા કુટુંબીજનો કહીશ, ચોરવાડના માણસો નહીં, આ બધું અમારું એક કુટુંબ છે અને કુટુંબીજનો અહીંયા પધાર્યા છે અને મને ખૂબ એનો આનંદ થાય છે. અને ધીરુભાઈ માટે તો તમને બધાને ખ્યાલ છે કે ધીરુભાઈ પહેલા મેટ્રિકની એક્ઝામ આપી અને એડન જવા ગયા. એડન ગયા ત્યાં એમનું રિઝલ્ટ આવ્યું કે તમે પાસ થઈ ગયા છો, એમ એમના બાપુજીએ મેસેજ મોકલાવ્યો. તો ધીરુભાઈ હસીને કહ્યું કે હવે પાસ અને ના પાસ એમાં શું ફરક છે, હું તો એડન અહીંયા નોકરી કરવા આવી ગયો છું. ઘણા વર્ષો થઈ ગયા અને એડનમાં 7 વર્ષે તમને સિટીઝનશીપ મળે. આપ માનશો નહીં કે આજે ઓફિસમાંથી કાગળ આવ્યો કે તમારું સિટીઝનશીપ થઈ ગયું છે. અને બીજે દિવસે ધીરુભાઈએ લેટર આપી દીધો કે હું રિઝાઇન થાઉં છું. તો એમના મોટા ભાઈએ બહુ સમજાવ્યું રમણીકભાઈએ કે ના ધીરુ, આટલી નોકરી સારી મૂકી અને જવાય નહીં. તો એમણે કીધું ના, મારે મારું તકદીર અજમાવવું છે અને મારે ઇન્ડિયા જવું છે. તો ભાઈએ કહ્યું કે ઇન્ડિયામાં જઈને શું કરીશ, એને કીધું ભગવાન મને જે રસ્તો બતાવશે એ રસ્તામાં હું આગળ વધીશ. અને મને ખરેખર ખ્યાલ જ છે કે હું ઇન્ડિયામાં જઈને કંઈક કરવા માંગુ છું, શું કરવા માંગુ છું એ તો હવે ઈશ્વર મને તક આપશે, એ રીતે હું આગળ વધીશ. તમારા બધાના સુભાષથી ધીરુભાઈ ધીમે ધીમે આગળ વધતા ગયા ને ઘણા વર્ષો થઈ ગયા. તમને બધાને ખબર છે કે જામનગરમાં ધીરુભાઈએ રિફાઇનરીની સ્થાપના કરી, ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ આગળ આવી ગયું. અને એમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું ફંક્શન કર્યું અને આપણા જામનગરનું નામ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું. અને એમાં ચોરવાડને અમે પહેલા યાદ કર્યું કારણ કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે. એટલે ચોરવાડને તો અમે ક્યારે ભૂલી ન શકીએ. મને અમે જ્યારે સૌથી પહેલા પબ્લિક લિમિટેડ કરવાના હતા ત્યારે રાજકોટ હું અને ધીરુભાઈ આવ્યા અને ધીરુભાઈ કીધું ના, મને ચોરવાડ તો જવું જ છે, માતાજીના દર્શન કરવા છે અને આશીર્વાદ લેવા છે. ત્યારે અમે સૌથી પહેલા અહીંયા મીટિંગ કરી રાજકોટમાં અમે અહીંયા આવ્યા અને માતાજીના દર્શન કર્યા, ચોરવાડના ભાઈઓ બહેનોને મળ્યા. ત્યારે મને યાદ છે કે ધીરુભાઈએ અહીંયા ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગામના બધા લોકો રાતના ડાયરામાં આવ્યા હતા અને ખૂબ આનંદ માણ્યો. ત્યારે ધીરુભાઈએ કહ્યું કે હું પબ્લિક લિમિટેડ કરવા આવ્યો છું, આપણા ચોરવાડના માણસોને ત્યારે ખબર પણ નહોતી કે
પબ્લિક લિમિટેડ શું, શેર શું, શેરનો પ્રાઇસ શું, કોઈને કાંઈ ખબર નથી. ધીરુભાઈએ દરેક સગા સંબંધીને બોલાવીને કહ્યું કે તમે રિલાયન્સના શેર લો, તમે રિલાયન્સના શેર લો. ત્યારે રિલાયન્સના શેરનો ભાવ 10 રૂપિયા હતો, અત્યારે કેટલો છે ઘણાને ખ્યાલ હશે, અત્યારે છે 2700. 10 રૂપિયાના શેરનો ભાવ અત્યારે આટલો છે. અને બધાના આશીર્વાદથી આપણો ઇશ્યુ એકદમ 10% ઓવર ભરાઈ ગયો હતો. એ તમારા બધાના શુભાશીષથી થયું હતું અને એને લીધે આપણી પ્રવૃત્તિ ખૂબ આગળ વધી. અને અત્યારે ધીરુભાઈએ તો દેશમાં ડંકો વગાડ્યો છે, પણ એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ. અને આપને ખબર હશે કે ધીરુભાઈએ એક રિફાઇનરી નાખી, પણ મુકેશભાઈએ 3 નાખી. એટલે બાપ કરતા બેટા સવાયા હોય તો માતાને તો ગર્વ થાય ને. અને એમાં અત્યારે અનંત આખી રિફાઇનરીનું સંચાલન કરી રહ્યો છે અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે. એ જામનગરમાં વધારે ખુશ રહે છે અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઇનરીનું અનંત અત્યારે સંભાળી રહ્યો છે. અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના, હું પણ જામનગરમાં રહીશ, અનંતને મદદ કરીશ. અને આ રીતે બંને જણા ખૂબ ખુશી રહે જામનગરમાં. અને હજુ પણ છે એના કરતાં એમના બિઝનેસને ખૂબ આગળ વધારે. અને આપણને, ચોડવાડની પ્રજાને, જામનગરની પ્રજાને ખૂબ ખૂબ લાભ મળતો રહે એવી મારી શુભકામના છે. આજે તમે અહીંયા વધાર્યા છો બધા આપણા ચોરવાડ ગામના આજુબાજુના, તો બધા જમીને જજો, કારણ કે અમને બહુ ખુશી થશે કે આપ સૌ અહીંયા જમીને જાઓ, આનંદ કરો. પછી ડાયરાનો પ્રોગ્રામ છે, એમાં પણ આવવું હોય તો આવી શકો છો. અને આપણા ચોરવાડ ગામની ખૂબ ખૂબ આબરૂ આગળ વધે, નામ આગળ વધે એવી હું માતાજીને અને શ્રીનાથજીને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ.